એક ભાઈની ડોશી મરી ગઈ, પછી વાંહે દાડો કરવાનો હતો. ગુણાતીતાનંદ સ્વામી કે હગાવાલા ભેગા થયા, હારા મારો દાડો કર. ઓલો કે મારી પાસે બહુ સગવડતા નથી, મારી બા હતા, ભગત હતા, ભગવાન ધામમાં લઈ ગયા, પણ હવે મારી પાસે એની પાછળ ઝાઝું ખર્ચ કરી શકાય એટલું નાણું નથી, એટલા પૈસા રળવાનો વેંતય નથી, માટે હું સામાન્ય કરીશ. તો ન હાલે, સામાન્ય કર તો તારી આબરૂ જાય, આમ તે કાંઈ હાલતું છે? જો અલ્યા ભાઈએ બહુ સારો દાડો કર્યો એની બાનો, કે ભાઈ એ સુખી છે જ કર્યો. તો કે ન હાલે, હવની હારે રહેવું જોઈએ. તે બિચારાને તારી આબરૂ જાહે, તારી આબરૂ જાહે. અને મોટા મોટી આ જગતમાં ઉપાધિ, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, આણે કેટલાયનો લીધો ભોગ, કેટલાયને થઈ ગયો રોગ આ એક જ બાબતે. એટલે ઘણા સંતો કીર્તનમાં ગાઈ ચૂક્યા, લોકની લાજન આણું રે, હું તો પુરુષોત્તમ માણું રે, દુરીજન જ ફાવે એમ કહેજો રે, હરિવર મારા હૃદયમાં રહેજો રે. એણે બધાએ લોક લાજનું ફીંડલું વાળીને ભરાય ચડાવી દીધું, ત્યારે એનાથી સારું ભગવાનને રાજી કરી શકાય ને સુખી રહી શકાય એવું જીવન જીવી શકાયું. માટે બહુ લોકની લાજને લોકનું માન ને મર્તબન મોભો રાખવા સારું, પછી આપઘાત કરવાનો થાય એવા ધંધા ન કરવા. પણ આનંદભાઈ આ ચડાયો ચડી ગયો, અમે દેશો ને અમે દેશો ને, પછી બધાએ પૈસા દીધા ને બિચારે દેવું કર્યું ને એની બાનો દાડો કર્યો, સમજાણો. અને પછી તો બધા માંડ્યા પૈસા માગવા, પૈસા લાય પૈસા લાય. તે દાડો કર્યો ત્યાં સુધી તો બધા જમીને વાહવા કરીને બહુ વખાણ્યો ને આબરૂ રહી, પછી પૈસા ન ચૂકવાના ત્યારે પાછી ચપલા પહેરીને આબરૂ તો ગઈ. ત્યારે પહેલેથી જ નાથ મોવડો કાઢીને જવા દીધી હોત ને ઊભી બજારે, તો આ ગી જઈને પાછી આવે તો આવી ભવાઈ ન થાત. માટે એવા હગાવાલા બુદ્ધિ વગરના સ્વાર્થી અને આપણને ઊંડા ઉતારી દે એવા અકલ વિનાની કોઈ દી સલાહ લેવી નહીં.